ત્યારે સળિયાને ગરમ માં આવે એટલે કે એને અને જે સળિયો છે એ બંને દીવાલ વચ્ચે મૂકેલો છે બરાબર અને બંને દીવાલ વચ્ચે સળીઓ મૂકેલો છે અને એને ગરમ કરવામાં આવે તાપમાન વધારવામાં આવે ત્યારે એનું શું થશે ત્યારે એનું પ્રસરણ થશે ઉષ્મીય પ્રસરણ થશે હવે ઉષ્મીય પ્રસરણ થાય છે પણ એ ઉષ્મીય પ્રસરણ ને એ જે લાંબો થાય છે બરાબર જે તાર એ જે સળિયો લાંબો થાય છે એને દીવાલો જે છે લાંબો થવા દે છે નહી તો એના કારણે જે પ્રતિબળ ઉદ્ભવે એને કહેવાય છે ઉષ્મીય પ્રતિબળ બરાબર

બરાબર આ રીતે દીવાલ છે અને સળિયો મુકેલો છે L અને એ જે એ જે આ સળિયો જે છે બરાબર એનો જે એનો જે એનો જે અચળાંક જે છે બરાબર એનો રેખીય અચળાંક જે કહેવાય ને પ્રસરણનો બરાબર રેખીય પ્રસરણનો અચળાંક જે છે એ છે આલ્ફા બરાબર શું છે આલ્ફા તો આ ટાઈપનું કંઈક છે હવે એનું તાપમાન મારે શું કરવાનું છે વધારવાનું છે બરાબર તો વધારું છું અથવા ઘટાડું છું કંઈ બી થાય છે બરાબર બંને છેડે હું છે બંને છેડે જડિત છે બંને છેડે જડિત છે એટલે એમાં ઘટાડશો તો એની ઘટાડો થવાની કોશિશ કરશે પણ ઘટી શકશે નહીં કારણ કે જડિત છે અને જો તાપમાન વધારશો તો એની લંબાઈ વધશે બરાબર વધવાની કોશિશ કરશે પણ વધી શકશે નહીં બરાબર છે એટલે આપણે બંને તાપમાનની વાત કરીએ છીએ એટલે આપણે તાપમાનનો ફેરફાર લેવો સારો પડશે બરાબર તો આપણે વાત કરીએ તાપમાનમાં ફેરફાર આપણે કેટલો કર્યો

डायरेक्ट लखी दिए डेल्टा थीटा तो आ टाइप सूत्र ते तो आ टाइप सूत्र ने अपने शोर्ट लखी सकिए अंदर गुणी पे गुणी दू चलो अंदर गुणी तो शूमे तो एल जीरो प्लस एल जीरो आलफा डेल थीटा एल जीरो बदलावी चलो अत एल जीरो आलफा थीटा एल जीरो लख माइनस एल जीरो बराबर एल जीरो आलफा डेल्टा थीटा L

એના પરથી આપણે એનો સ્ટ્રેન એટલે કે જે વિકૃતિ જે છે અને પ્રતિબલ આ બધી વિશે વાત કરી શકીએ બરાબર તો શું થાય ચાલો આપણે લંબાઈમાં થતો ફેરફાર આપણને ખબર પડી ગયો છે બરાબર તો આની વિકૃતિ કેટલી થાય ઉત્પન્ન થયેલી વિકૃતિ

આલ્ફા ડેલ્ટા થી લખાય છે પ્રતિબળ ના છેદમાં વિકૃતિ તો આપણે વિકૃતિ છે બરાબર બરાબર આપણે શું છે વિકૃતિ છે બરાબર તો આપણે પ્રતિબળ મેળવી શકીએ કેટલું હોય તો કે બરાબર

તમને એવું પૂછવામાં આવે બરાબર કે આના કારણે ઉત્પન્ન થયેલું બળ સીધી વાત છે બંને દિવાળી સળિયાને આ દિશામાં ધક્કો મારે બરાબર સળિયા ને આ દિશામાં ધક્કો મારે અને સળિયો એ લોકો ને કઈ દિશામાં ધક્કો દિવાલ ને મારે ધક્કો આ દિશામાં બરાબર કઈ દિશામાં તો એ પ્રતિબળ કઈ દિશામાં ઉદોવાનું છે તો કે બંને સાઈડ થયું છે આપણે પ્રતિબળનું સૂત્ર મૂકીએ બરાબર તો આપણે લખી શકીએ એફ બળ બરાબર વાય એ આ બાજુ આવી જાય એ આલ્ફા ડેલ્ટા આ રીતે આપણે એ સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ બરાબર પ્રતિબળ માટે જે એકમ ક્ષેત્રફળ દીઠ બળ તો આપણે જાણતું જ પણ આપણે એમાં એક્ચ્યુઅલ કુલ કેટલું બળ છે એ બળ પણ આપણે શોધી શકીએ બરાબર કયા સૂત્રની મદદથી f y e α δાલ્ટા થીટા અને સિમિલરલી આપણે સળિયાની વાત કરી બરાબર આવી રીતે જો ક્ષેત્રફળ હોય અથવા આવી રીતે કદની વાત કરતા હોય બરાબર કે કદમાં ઘટાડો થયો હોય કે કદમાં તાપમાનને કારણે કદમાં વધારો થયો હોય બરાબર તો એવું હોય એ સમયે પણ એમાં પણ આપણે આ ટાઈપના સૂત્ર યુઝ કરી શકો જેમ કે વાત કરીએ આપણે કે કદ પ્રતિબળ માટે બરાબર કદ પ્રતિબળ માટે વાત કરીએ તો આપણે બળનું એફ બરાબર શું મળશે આપણને એફ બરાબર વાય ની જગ્યાએ આવશે કદ નું છે એટલે બલ્ક મોડ્યુલસ આવશે બી એ છે ક્ષેત્રફળ બરાબર એની જગ્યાએ શું આવશે કદ બી અને સોરી આપણે કદ પ્રતિબળ છે ને એટલે એ તો એફ બાય એ જ આવશે એટલે એ તો એ જ રહે અને બીજું શું છે આલ્ફા જે એની જગ્યાએ શું થઈ જાય

પછી આપણે આગળ વધીએ અને પ્રતિબળ ની વાત કરતા હોય તો આ સૂત્ર યાદ રાખવાનું છે આ તો આપણે બળ ની વાત કરી પણ આપણે ભાગે જરૂર નહીં પડે પ્રતિબળ ની એની જરૂર પડે પ્રતિબળ અને વિકૃતિ એટલે આ સૂત્ર છે એ મેન યાદ રાખવાનું છે ક્લિયર છે ચાલો તો આ જોઈ લો બરાબર લખી લો અને ओके हम आपरे सेमज बात करवानी छे थोड़ी लिटिल बिट अलग चलो तो હવે આપણે વાત કરવાની છે ફોર્થ બીટવીન ટુ રોડસ શું છે ફોર્થ બીટવીન ટુ રોડસ आज थी आप करना पर आधार राखी फोर्स बिटवीन टू रोड एट्ल के बे सड़िया वे बड़ बराबर તો હવે આમાં વસ્તુ કઈ નથી નવીનમાં ખાલી હું ફરક છે કે આ જે આપણે જે જોવાનું છે બે ભાગ પાડવાના છે આ રીતે એમાં એક સળિયો છે આ બરાબર એક સળિયો છે જેની લંબાઈ છે એલ વન આ બીજો સળિયો છે એની લંબાઈ છે એલ ટુ આ જે મટીરીયલ જે છે બરાબર એનો રેખીય પ્રસરણાંક આલ્ફા વન છે આનો છે આલ્ફા ટુ આપણે લઈ જાય ટી તાપમાન ઉપર કેટલા તાપમાન ઉપર લઈ જાય આપણે ટી તાપમાન ઉપર તો ટી તાપમાન ઉપર આપણે આને લઈ જઈશું બરાબર એટલે શું થશે આ બંને સળિયા જે છે ગરમ થશે પણ બંનેનું મટીરિયલ કેવું છે અલગ અલગ છે દ્રવ્ય અલગ અલગ છે બરાબર

બે વસ્તુ બને છે જો પેલું કામ એ થાય છે કે તાપમાન વધવાના કારણે સળિયામાં શું થાય છે લંબાઈમાં થાય છે વધારો બરાબર શું થાય છે તાપમાન વધવાના કારણે લંબાઈ લંબાઈમાં થાય છે વધારો ઓકે અને બીજું એ થાય છે એટલે એક આ થયામાં વધારો થવા માટે કયું કારણ તાપમાન બરાબર અને દીવાલ જે બંને બાજુ છે એ દિવાલ જે નું કામ હું છે તો કેવો સળિયો લાંબો થાય છે ને લાંબો નહી થવા દે કારણ કે બંને બાજુ આધાર મૂકેલો છે બરાબર તો બંને બાજુ આધાર આપીને હકીકતમાં શું થાય છે કે એ કરે છે સળિયાની લંબાઈમાં ઘટાડો પેલું કરે છે સળિયાની લંબાઈમાં વધારો અને બીજા આ જે બળ જે બંને દીવાલ છે એ કરે છે સળિયાની ઘટાડો દબાવી રાખે છે એને બરાબર બરાબર તો હવે નથી સળિયો આ બંને આમ દૂર જઈ શકવાનો એનો મતલબ કે કોઈ ફેરફાર થશે નહીં તો બધો ફેરફાર ફેરફાર નહીં થાય તો બધું દબાણ કોના પર થશે આ બંને આના છેડા ઉપર બરાબર બંનેના છેડા ઉપર જશે તો ટૂંકમાં આપણે બંને બાજુ જો લંબાઈમાં ફેરફાર નથી થવા દેવાનો તો એનો મતલબ શું થાય કે

લંબાઈમાં માં વધારો કેટલો હોય તો કુલ વધારો હોય એલ વન આપડે માની લઈએ કે સ્મોલ લખ્યો બરાબર સ્મોલ એલ વન નો મતલબ ખલેટો સમજવાનો કે લંબાઈ માં થતો ફેરફાર બરાબર છે લંબાઈ માં થતો વધારો તો આ small એલ વન એટલે આ જે આ સળિયો જે છે બરાબર આગળનો નો પેલો સળિયો આ સળિયા નંબર વન આ સળિયા નંબર ટુ તો પેલો સળિયો જે છે બરાબર એ સળિયા લંબાઈમાં લંબાઈ વધારો એલ વન અને આ સળિયા ની લંબાઈ માં થતો વધારો એલ ટુ તો total કુલ વધારો કેટલો થાય એલ વન plus એલ ટુ

પેલી વાત કરીશું એલ વન એટલે પેલા સળિયા માટે તો હું લખાય એલ વન આલ્ફાવન ટી બરાબર હું આવશે એલ વન આલ્ફાવન ટી બધા એલ ટુ માટે હું આવશે એલ ટુ આલ્ફા ટુ ટી તાપમાન તો બધાનું સરખું જ છે એને આપણે કોમન કાઢ લઈએ તો આપણને અંદર મળશે એલ વન વન પ્લસ એલ ટુ આલ્ફા ટુ ટી ક્લિયર તો તાપમાનની લંબાઈ આપણે તાપમાનના કારણે ત્રી તાપમાનના કારણે લંબાઈમાં વધારો કુલ કેટલો થાય છે વધારો એલ વન પ્લસ એલ ટુ જેટલો એટલે આટલો બરાબર હવે આપડે તો મેઈન કામ છે કે જેટલો વધારો થાય ને એટલો જ ઘટાડો થાય તો ફળિયાની સળિયા ની લંબાઈ માં ઘટાડો જ લખાય બરાબર તો એ કેટલો હોય છે

એમાં અહિયાં આવશે એલ વન અહીંયા આવશે એ વન રહે લંબાઈ અલગ છે એનો ક્ષેત્રફળ એ પણ કેવું છે સમાન છે એનો તો કોઈ ફેરફાર નથી અંદર આ યંગ મોડ્યુલ છે અલગ અલગ પ્લસ તો આ પેલા સોળ માટે અને આ બીજા છોડીયા માટે એ વાય ટુ બરાબર ચાલો તો હવે અહિયાં જુઓ તો એફ બાય એ શું છે કોમન કાઢી છે કે સરખા છે એટલે અંદર આપણને શું મળશે તો કે એલ વન વાય વન પ્લસ અંદર આવશે છે ચાલો હવે હવે આપણને શું થઈ ગયું તો કે આ વધારો થાય છે તાપમાન ના કારણે અને આ તાપમાન ના આ જે દિવાલના કારણે આટલો ઘટાડો થાય છે તો સડીયાની લંબાઈ આપણે એટલી ઇંડી રાખવાની છે એટલે મતલબ શું થયો કે આ વધારો ઘટાડો કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ બરાબર કુલ લંબાઈ સરખી રાખવા પડે આ બે હોવા જોઈએ સરખા તો જેટલો વધારો થાય છે એલ વન આલ્ફા વન પ્લસ એલ ટુ આલ્ફા ટુ બરાબર ઇન ટુ ટી ઇઝિકલ ટુ શું થવું જોઈએ તો આ તો ક્લિયર ખરું પડે કે આ તો આપણું સૂત્ર જે છે બેઝિક નું હોય છે એલ વન વાય વન પ્લસ એલ ટુ વાય ટુ એફ બાય ક્લિયર ચાલો આપણે શોધવું છે કે બંને વચ્ચે લાગતું બળ તો આ બળ એફ શોધવું છે બરાબર તો એની માટે આપણે શું કરીશું હવે આ બધા પેલા બનાવવા પડે બરાબર તો સાદર જરૂર કરી આ લોકો આપ્યું છે કે નથી આપ્યું કઈ આપ્યું નથી તો આપડે બીજાનું સાદુ પાપાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ લખી દઈએ એફ બરાબર એ સામે જાય તો આપણે મળે એ એલ વન આલ્ફા વન એલ ટુ આલ્ફા ટુ સી ડિવાઈડ બાય શું થઈ ગયું એ અહીંયા ગયો એટલે આવી ગયો અને આખે આખો આવશે અને છેદ મા બાજુ એટલે છેદ માં તમે લખી દો આપણને મળી જાય એલ વન વાપન વાય વન અપન એલ વાયુ આ જે બળ જે છે એનું છે તો કે બે સળિયા વચ્ચે લાગતું બળ જેમાં તમે આ તો પ્રોટેક્સન એરિયા છે એટલે કે અડચેદ નું ક્ષેત્રફળ આ તાપમાન બરાબર એલ વન લંબાઈ એલ ટુ લંબાઈ આલ્ફન અલ્ફા ટુ સિમ્પલ છે એલ વન ને બીજું તો વાય વન વાઇટ હોય બધી વસ્તુ આપણી પાસે હોય છે બરાબર તો આ રીતે જો તમને આવું કઈ પૂછવામાં આવે બરાબર આ અલગ અલગ ટાઈપના તમને જે એમસીક્યુ પૂછી શકાય છે બરાબર એને આપણે ઓલરેડી પહેલેથી ડિસ્કસ કરી લઈએ છીએ બરાબર એટલે તમને જયારે એમસીક્યુ સોલ્વ કરો ત્યારે તમે આ વસ્તુ ખબર કદાચ ના પડે તો તમે ડાયરેક્ટ વિચારી શકો કે આ રીતે આપણે દાખલો કરી શકાય ક્લિયર છે આ દાખલો લખી લો સોરી આ થિયરી લખી લો અને પછી આ સૂત્ર યાદ રાખવાનું છે લખી લો

બરાબર એવું બની શકે પણ છતાંય જો કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ માં અથવા તો મને આપણે ડિસ્ક્રિપ્શ ની અંદર મને મોકલી શકો છો બરાબર છે ચાલો તો મળ્યા નેક્સ્ટ માં ધન્યવાદ જય હિન્દ